આજે રવિવાર, રવિવારનો આ પાવન દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, પ્રાણદાયી બન્યો રહે, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના, મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યુગ ઋષિના દિવ્ય પ્રવચનને હૃદયંગમ કરીએ. એના પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયૈ શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા, શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. આવો પાવન પ્રજ્ઞા ગીત એક લઈએ બે મિનિટ માટે. ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે. કન ગોર આંધિયો મે, કન ગોર આંધિયો મે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા. હમકો મિલા હુઆ હે ગુરુદેવ કા મહાબલ, માને હમે દિયા હે અપના પુનિત આંચલ. પ્યાર કે સહારે ખલના શિખા દિયા હે, ખલના શિખા દિયા હે. ઘન ઘોર આંધિયો મે, ઘન ઘોર આંધિયો મે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે. સુખ દુઃખ યહાં હે દોનો મેદાન ઓર દલ દલ, સંસાર એક પથ હૈ જિસમે ન ફૂલ કેવલ, કાંટો ભરી ડગર મે ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે. ઘન ઘોર આંધિયો મે, ઘન ઘોર આંધિયો મે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા હે, ચલના શિખા દિયા. એક પાવન પ્રવચન ગુરુદેવનું કે જેણે આપણાને ચાલતા શીખવાડ્યું, સુસંસ્કૃતિ તરફ આપણાને વાળ્યા, આપણું અંદરનું દૈવત્વ જગાડી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવાની દિવ્ય ચાવી બતાવી, એ ગુરુદેવના પાવન પ્રવચનોમાં આજે જઈએ. આવો આજનું પ્રવચન છે યુગ શક્તિનું અવતરણ, એ ગુરુદેવના શબ્દોમાં જોઈશું. પાવન પ્રવચન યુગ શક્તિનું અવતરણ. દેવીઓ અને ભાઈઓ, ભગવાને જયારે આ જમીન બનાવી ત્યારે જ એમણે પ્રાણીઓ બનાવ્યા હતા, ત્યારે જ સૂર્યની ઉત્પત્તિ થઈ હતી. જેમ જેમ મનુષ્યની બુદ્ધિનો વિકાસ થતો ગયો
તેમ તેમ તેણે સૂર્યની ગરમી અને પ્રકાશને પોતાના કબજામાં કરી લીધા. સૌથી પહેલા તેણે અગ્નિની શોધ કરી. જે દિવસથી એને અગ્નિ મળ્યો ત્યારથી મનુષ્ય અને પશુ વચ્ચે તફાવત પડવા લાગ્યો. અગ્નિએ મનુષ્યનો કાયાકલ્પ કરી નાખ્યો, માણસની ભૌતિક જિંદગીમાં ક્રાંતિ કરી નાખી. અગ્નિની શોધ પછી વર્ષો પસાર થઈ ગયા બાદ વીજળીની શોધ કરી. 500 વર્ષ પહેલા અને આજના માણસો વચ્ચે તમે તુલના કરી શકો નહીં. આજે વીજળીની શોધ પછી એટલી બધી ભૌતિક સુવિધાઓ વધી ગઈ છે કે માણસનું જીવન એકદમ આરામદાયક બની ગયું છે. વીજળી શોધાય તે પહેલા અંધારાની કલ્પના કરો કે જ્યારે માણસ હાથથી યંત્રો ચલાવતો હતો. બેટરીના પ્રકાશથી માંડીને ટેલિફોન અને મોટી મોટી ફેક્ટરીઓ ચલાવવામાં માણસે વીજળીનો ઉપયોગ કર્યો છે. વીજળીએ માણસના જીવનમાં ખૂબ ક્રાંતિ લાવી દીધી છે. તાપની ત્રીજી શક્તિ માણસના હાથમાં આવી છે અને એ છે કે એટમ એટલે કે અણુશક્તિ. અણુશક્તિ જો માણસે શોધી ન હોત તો દુનિયામાં એટલા બધા યુદ્ધો થયા હોત કે દુનિયાની મોટા ભાગની વસ્તી યુદ્ધમાં જ મરી ગઈ હોત. નાના નાના યુદ્ધો તો તમે કરો તો તે ઠીક, પણ જો મોટો હુમલો કરવા જાઓ તો અણુશક્તિ વાપરનાર પોતે પણ એમાં મરી જાય. એટલે અણુશક્તિના ઉપયોગ પર આપ મેળે બ્રેક લાગી ગઈ. તાપની આ શક્તિઓએ માણસને અનેક સાધનો આપી, એની ભૌતિક ઉન્નતિ કરીને માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. પરંતુ એક એવી શક્તિ છે કે જે તાપની શોધ પહેલા આ સંસારમાં મોજૂદ છે. એણે માણસનો કાયાકલ્પ કરી દીધો અને એ શક્તિ છે તે જ્ઞાનની શક્તિ છે. એક જ્ઞાન એ જે શિક્ષણના રૂપમાં એની ભૌતિક શક્તિના રૂપમાં આપણી સમક્ષ હાજર છે, જેનાથી માણસ ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ, શિલ્પી કે કલાકાર બની શકે છે. પૈસાની જેમ આ ભૌતિક શક્તિ છે માણસના આનંદ માટે કાયમ લાગે છે, કામ લાગે છે. પરંતુ આ એ શક્તિ નથી કે જેનાથી માણસ માણસ બની શકે, જીવનને ઊંચું ઉઠાવી શકે. એ શક્તિ જે માણસને આનંદ આપી શકે, શાંતિ આપી શકે, સુખ આપી શકે, માણસના જીવનમાં સંવેદનાનો રસ પેદા કરી શકે, માણસ માણસ વચ્ચે પરસ્પર પ્રેમ અને સ્નેહ પેદા કરી શકે, એ શક્તિ વિદ્યા છે. આ જ્ઞાનની શક્તિ, વિદ્યાની શક્તિનું અવતરણ ક્યારે થયું? સૃષ્ટિની ઉત્પત્તિના આરંભમાં, આરંભના સમયમાં આકાશવાણી થઈ. એમાં બ્રહ્માજીને કહેવામાં આવ્યું કે તમે તપ કરી જ્ઞાન પ્રાપ્ત કરો. તપ કરવાથી બ્રહ્માજી પાસે ગાયત્રી મહામંત્ર આવ્યો. બ્રહ્માજીએ ગાયત્રી મહામંત્રના ચાર ચરણોને ચાર વ્યાખ્યાનોમાં વિભાજિત કરી અને વેદોની રચના કરી. આ ચારેય વેદોના જ્ઞાનની જ્ઞાનથી સભ્યતા અને સુસંસ્કૃતિનું નિર્માણ થયું. આ સભ્યતા અને સંસ્કૃતિના કારણે માણસ માણસ નહીં, માણસ દેવ બની ગયો. એ વખતમાં આ દેશમાં વસતા બધા જ માણસો 33 કોટી દેવતાઓ ગણાવા લાગ્યા. માણસ એને કહેવાય જે પોતાનું પેટ ભરે છે અને જીવે છે. પરંતુ દેવતા તો એ છે કે જે પોતે ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે. પરેશાની, બીમારી, ગુસ્સો, ચિંતા, ક્લેશ એ બધા પાપની, શેતાનની દેન છે, એ રાક્ષસોની દેન છે. જો માણસ દેવતા બની જાય તો આ બધા જ સંતાપ તેના આપ મેળે દૂર થઈ જાય છે. દેવતા દિવ્ય હોય છે, દેવતા સુંદર હોય છે, દેવતા જુવાન હોય છે, દરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરે છે. દરેક ભારતીય એ જમાનામાં દેવતાના ગુણો ધરાવતો હતો. જ્યારથી ગાયત્રી મહામંત્રની ઉત્પત્તિ થઈ ત્યારથી માણસો દેવતા બની ગયા અને ન્યાલ થઈ ગયા. એ સમયે ધન દોલતની એટલી રેલમછેલ ન હતી, પણ પ્રસન્નતા અને સંતોષ ખૂબ હતા અને એ જ સાચી સંપત્તિ છે. ગરીબ હોવા છતાં પણ લોકો સુખ, પ્રેમ, શાંતિથી રહેતા હતા. ત્યારે માણસો 100 વર્ષનું આયુષ્ય પૂરેપૂરું ભોગવતા હતા. લોકો સંતોષની જિંદગી જીવતા હતા. આજે તો માણસો લાંબુ જીવન જીવવાની પણ ના પાડે છે.
આજે આપણો આત્મા જીવવાનો પણ ઇનકાર કરે છે. જયારે આત્મા જ ના ખુશ હોય તો શરીર કહે છે કે જેવી તારી મરજી, આત્મા જતો રહે છે. આત્મા વગરની જિંદગી એટલે અત્યારના યુગમાં બધા જીવી રહ્યા છે એ જિંદગી. આવી જિંદગીમાં માણસ અંદર ને અંદર બળતો રહે છે, દુખી થતો રહે છે, એનું શરીર અને અંતઃકરણ પણ બળતા રહે છે. કોઈ પણ ઠંડી વસ્તુ આ આગને ઠારી શકતી નથી. પહેલાના સમયમાં સ્વર્ગાદપી ગરી હશે એટલે કે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ આ ભૂમિ હતી. ત્યારે બસ ન હતી, ગાડીઓ ન હતી, ટેલિફોન ન હતા, છતાંય માણસ માણસ વચ્ચે સાચો પ્રેમ, આત્મીયતા અને ઘનિષ્ઠ સંબંધો હતા. જે માણસમાં હિંમત ન હતી તેને દુઃખમાં સગાઓ હિંમત અને ધીરજ પૂરી પાડતા હતા. મહેમાનને પણ અતિથિ દેવો ભવના સન્માનથી રાખવામાં આવતા હતા. આજે મહેમાનને એક આફત માનવામાં આવે છે. અજાણે અતિથિનો આજે ભરોસો નથી, એ જ ઘણીવાર ચોરી લૂંટફાટ અને ખૂન કરીને જતા રહેતા હોય છે. આજનું જીવન નરક સમાન છે. આપણી પાસે સામાન તો ઘણો છે, સાધનો પણ ખૂબ છે, પૈસા પણ બહુ છે, પણ એનો સાચો ઉપયોગ કરવાની સદબુદ્ધિ આપણી પાસે નથી. એ વિદ્યા, એ જ્ઞાન કે જેનાથી જીવનમાં આનંદ આવતો હતો, એ ગાયત્રી મહામંત્ર આજે લુપ્ત થઈ ગયો છે, એને પુનઃ જાગૃત કરવાની જરૂર છે. બ્રહ્માજીનો આપેલો ગાયત્રી મહામંત્ર જે દિવસે મનુષ્ય જાતિને મળ્યો હતો ત્યારથી મનુષ્યને જ્ઞાન, સંતોષ, શાંતિ, નૈતિકતા, પ્રેમ અને સહયોગ મળવાનું શરૂ થઈ ગયું હતું. માણસના જીવનમાં એ પરમ સૌભાગ્યનો દિવસ હતો. એ મંત્રએ જ તમને, મને અને બધાને એક સૂત્રમાં જકડી રાખ્યા છે. આપણને બધાને એક દોરામાં પરોવી રાખ્યા છે. બ્રહ્માજીએ વેદોના જ્ઞાનની ભેટ આપી. આ વિભૂતિ એટલે કે ગાયત્રી હવે યુગ શક્તિ બની રહી છે. આ ગાયત્રીનું નાનું સ્વરૂપ છે પ્રતીક પૂજા. પ્રતીક પૂજા કોને કહેવામાં આવે છે? તમે ગાયત્રી માતાનો ફોટો રાખો, એની પૂજા કરો, એને હાર પહેરાવો, આ બધી પ્રતીક પૂજા છે. એ કાગળમાં કશું જ નથી, પરંતુ કાગળમાં જે શક્તિ છે એના પ્રત્યે તમને ઊંડી શ્રદ્ધા છે, પ્રેમ છે, અને કાયમ રાખવા માટે, એને કાયમ રાખવા માટે પ્રતીક પૂજા કરીએ છીએ. પૂજા પહેલા સટકર્મ કરવાનું, ફોટા પાસે અગરબત્તી, દીવો, ફૂલ, કંકુ, ચોખા અને પ્રસાદ ધરાવવાનો. આનાથી આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહે છે. ગાયત્રી મંત્ર શું છે, કેટલો મહાન છે, તે આપણે ઘડિયાળ આપણને આપણી ફરજ બજાવવા માટે સભાન કરે છે. એમ આપણે દરરોજ નિયમિત પૂજા ઉપાસના કરવી જ જોઈએ. તમારી ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિનો આધાર એના પર જ રહેલો છે. એટલે જ હું તમને ગાયત્રી મહામંત્રની ઉપાસના વધારે કરવાનું કહું છું. પરંતુ જો તમે ગાયત્રી મંત્રની ક્ષમતા અને એની અંદર રહેલી શક્તિને ના ઓળખી તો હું તેને માત્ર ને માત્ર નિત્યક્રમ જ કહીશ. નિત્યક્રમ ઘણા બધા કામોને કહે છે કે જે રોજ રોજ કરવા જરૂરી છે, જેમ કે નાવું, ખાવું, આ બધા. મન ઉપર જે ધૂળ, અજ્ઞાન જામે છે એ ગંદકીને સાફ કરવા માટે દરરોજ નિયમિત ગાયત્રી જપ કરવા જોઈએ, જેને આપણે પ્રતીક પૂજા કહીએ છીએ. ગાયત્રીનું બીજું સ્વરૂપ માણસને વ્યક્તિવાન બનાવે છે, મહામાનવ બનાવે છે, જ્ઞાનવાન બનાવે છે, તપસ્વી બનાવે છે. ગાયત્રી મંત્ર જેનું આપણે વારંવાર રટણ કરીએ છીએ તે આપણને કહે છે કે ગય નું ત્રાણ કરનાર ગાયત્રી છે. ગય એટલે પ્રાણ, આપણા પ્રાણને ખેંચીને ઊંચે ઉઠાવે છે તે જ ગાયત્રી છે. એનો એક જ અર્થ છે કે જ્યારે મનુષ્યના જીવનમાં ગાયત્રીનો પ્રવેશ થાય છે તો એ મનુષ્યમાં પ્રાણ ભરી દે છે, એટલે કે કંઈક કરવાનો ઉમંગ પેદા કરી દે છે. ગાયત્રી વ્યક્તિગત જીવનને સમુન્નત બનાવે છે, ખુશખુશાલ બનાવે છે, સમૃદ્ધ અને સુખી બનાવે છે, દીર્ઘજીવી બનાવે છે તથા મનોબળને મજબૂત બનાવે છે, તંદુરસ્ત તથા સામર્થ્યવાન બનાવે છે. ગાયત્રી મંત્રથી પૈસાદાર તો બનાવે છે, પણ સાથે સાથે તે પૈસાનો સાચો ઉપયોગ કરવાની હિંમત પણ આપે છે. પૈસા તાકાત બની શકતા નથી. તાકાત એટલે શું?
માણસ ની અંદર જે સાચો દ્રષ્ટિકોણ છે એને તાકાત કહી શકાય. આજે માણસો જ્ઞાનના હિસાબે, વ્યક્તિત્વના હિસાબે અને સમૃદ્ધિના હિસાબે ખૂબ કમજોર થતા જાય છે. આજે જો કોઈ વસ્તુની ખૂબ જરૂર હોય છે તો એ છે કે આપણી અંદર પ્રાણ શક્તિ જગાડવાની. પ્રાણોનો વિસ્તાર કરવા માટે, અંદરની પ્રાણ શક્તિ વધારવા માટે હું ગાયત્રીનો વિસ્તાર કરું છું. ગાયત્રી મંત્ર જપ માટે આપ સૌને આગ્રહ કરું છું. ગાયત્રી એક વિજ્ઞાન છે, એનામાં એટમ બોમ્બ કરતા પણ વધારે તાકાત છે. એ એવી શક્તિ છે જે માત્ર આખી મનુષ્ય જાતિ સાથે જ, પ્રાણી માત્ર સાથે જ નહીં પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડ સાથે સંબંધ ધરાવે છે. આ એક એવી શક્તિ છે કે જે માણસની અંદર ઉમંગના રૂપમાં, આદર્શોના રૂપમાં, શ્રેષ્ઠતાના રૂપમાં આવે છે અને એના જીવનનો કાયાકલ્પ કરી નાખે છે. આ ગાયત્રીના અવતારની વાત હું તમને કહી રહ્યો છું. યુગ શક્તિનો અવતાર થઈ રહ્યો છે. આ અવતાર કેવી રીતે થશે? એ નાના નાના મનુષ્યમાં ચેતનાના વિકાસના રૂપમાં થશે. મનુષ્યનું ભાગ્ય બદલાઈ જશે. માણસ ફરીને દેવતા બનશે, માનવમાં દેવત્વ પેદા થશે અને પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ થશે. દરેક વ્યક્તિ સમાજને ઊંચો ઉઠાવવામાં મદદરૂપ થશે. હવે માણસ પોતાના પૂરતો જ સીમિત નહીં રહે. માણસ સામાજિક પ્રાણી છે, એટલે એની સમાજ પ્રત્યે જે જવાબદારી છે એનું પાલન કરવું જોઈએ. માણસની કસોટી કરવા માટે ભગવાને પીડા અને પતન આપ્યા. પીડા અને બૌદ્ધિક પતન દૂર કરવા માટે આપણે શું મદદ કરી શકીએ? જો તમે મદદ કરી શકો તો તમે સાચા માણસ, તો જ તમે 100 ટચનું સોનું. આ આનંદ આપનાર, માનવ માત્રને એક બનાવનારું ત્રીજું ચરણ છે, જેના આધારે નવયુગનો પાયો ચણવાનો છે. આ સમય એવો છે કે હવે મનુષ્ય જાતિના ભાગ્યનો ઉદય થવાનો છે. માણસ ફરી માથું ઊંચું રાખીને જીવશે. માણસો માથું ઝૂકીને ચાલે એ મને જરાય પસંદ નથી. માણસની કમર ભલે ઝૂકે પણ એનું માથું ક્યારે ઝૂકવું જોઈએ નહીં. અગ્નિની જ્વાળાઓની જેમ માણસે માથું ઊંચું કરીને સંસારમાં જીવન જીવવું જોઈએ. એ જ ગાયત્રી મહામંત્રનો ચમત્કાર હશે, યુગ શક્તિનો ચમત્કાર હશે કે કમજોરમાં કમજોર માણસમાં પણ એટલી હિંમત અને તાકાત, એટલે કે આત્મબળ આવી જશે કે માથું ઊંચું રાખીને મનુષ્ય ચાલવા લાગશે. યુગ શક્તિનો અર્થ એ છે કે માણસમાં સિદ્ધાંતો અને આદર્શોને પાળવાની બહાદુરી પેદા થશે. બીજો ચમત્કાર એ થઈ રહ્યો છે કે ધરતી પર સ્વર્ગનું અવતરણ થશે, જેમાં માણસ માણસને પ્યાર કરવા લાગશે. પ્રેમની સાથે સહયોગ એટલે મદદ પણ મળશે. સહયોગ અને પ્રેમ બે જોડે રહે તો હું માનું છું કે ધરતી પર સ્વર્ગનું અવતરણ થઈ ચૂક્યું અને આનંદ અને ઉલ્લાસ આવી ગયા. ગરીબી રહે તો વાંધો નહીં પણ કૃપણતા ન રહેવી જોઈએ, ઉદારતા હોવી જોઈએ. સંતો ગરીબ હતા પરંતુ દુખી ન હતા. માણસના દુઃખનું કારણ કંજૂસાઈ છે, અન ઉદારતા છે. જેનું મન પ્રેમ વેચવામાં પણ કંજૂસ હોય, એટલે કે પૈસાની દ્રષ્ટિએ દરિદ્ર નહીં પરંતુ ભાવનાની દ્રષ્ટિએ દરિદ્ર છે, એને કૃપણ કહે છે. તમે જો પ્રેમ વેચશો તો બદલામાં તમને ખૂબ પ્રેમ મળશે. તમે બાળકોને પ્રેમ આપી શક્યા નહીં એટલે તમે બાળકોના પ્રેમથી વંચિત છો. તમે બાપને પ્રેમ ના આપ્યો એટલે તમે એમના આશીર્વાદથી વંચિત છો. તમે સમાજ પ્રત્યેની ફરજોનું પાલન ન કર્યું એટલા માટે સમાજે તમારી ઉપેક્ષા કરી અને મદદ ના કરી. પ્યારથી, પ્રેમથી સહયોગ મળે છે, સન્માન મળે છે એવી ધરતીની મેં કલ્પના કરી છે કે જ્યાં બધા એકબીજાને ખૂબ પ્રેમ કરે, આદર આપે, સહયોગ આપે, સહકાર આપે. ગાયત્રીનો સંદેશ દરેક માણસ પાસે પહોંચશે ત્યારે જ આ સ્વપ્ન સાકાર થશે. ગાયત્રી એ જ્ઞાનનો પક્ષ છે અને યજ્ઞ એનો કર્મ પક્ષ છે. એકલા જ્ઞાનમાં કોઈ શક્તિ નથી હોતી. એકાકી જ્ઞાન તો પંડિતો પાસે હોય છે, ફિલોસોફરો પાસે હોય છે. જ્ઞાન અને કર્મનો સમન્વય હોવો જોઈએ. ગાયત્રી અને યજ્ઞનો સમન્વય હોવો જોઈએ. એટલા માટે આ સાધના સુવર્ણ જયંતિના વર્ષે તમને એક કાર્યક્રમ સોંપ્યો છે.
કે ગાયત્રીના તત્વજ્ઞાન ને ઘેર ઘેર પહોંચાડવાની જવાબદારી તમે ઉઠાવો, દોડમાં ભાગ લો અને ઇનામ મેળવો. ના ગુરુદેવ, અમને એમ જ ઇનામ આપી દો, એમ ઇનામ ના મળે. ભગવાન પણ આ યુગમાં જે દેવાત્માઓ છે એમને કંઈક ભેટ આપવા માંગે છે. આ ઐતિહાસિક સમયમાં તમારા માટે એક સુવર્ણ તક છે. આ પછી યુગો યુગો સુધી આવો મોકો ફરી પાછો નહીં આવે, હમણાં નહીં તો ક્યારેય નહીં. ગાંધી ફિલ્મ આવી હતી, એમાં મીઠાના સત્યાગ્રહ જતા જોયા ને કે પેલા મહાદેવભાઈ, પ્યારેલાલજી, હરિભાવ ઉપાધ્યાય વગેરે જઈ રહ્યા છે. હું જાણતો ન હતો, હું અજાણ હતો, હું ના જઈ શક્યો તો હું પસ્તાતો રહી ગયો. આવેલી તકને જે ગુમાવી દે છે એ જિંદગી સુધી પસ્તાતો રહે છે, ખૂબ પસ્તાતો રહે છે. હવે તમે જેલમાં જાઓ તો સ્વાતંત્ર્ય સેનાનીનું પેન્શન મળે ન મળે, કે મિનિસ્ટર પણ ન મળે, ન બની શકાય. એ સુવર્ણ સમય આવ્યો હતો અને તમે ચૂકી ગયા. હવે કશું જ ના થઈ શકે. આ સમય પણ ખૂબ અગત્યનો છે, એને ચૂકવા જેવો નથી. કમાવા અને ખાવામાં, આળસ અને પ્રમાદમાં અત્યાર સુધીની જિંદગી તમે વિતાવી છે, હવે બાકીની જિંદગી ગાયત્રી માતાના કામ માટે આપો. આ એક મહત્વપૂર્ણ સમય છે, યુગ પરિવર્તનનો સમય છે. મારા ગુરુએ મને જે કામ સોંપ્યું હતું એમાં તમે સહયોગ આપ્યો. તમે ગામડે ગામડે અને ઘેર ઘેર જઈ ગાયત્રી મંત્રને અને ગાયત્રી માતાને પહોંચાડો. એને ભારત પૂરતો જ સીમિત ન રાખતા આ મંત્રને વિશ્વના દરેક દેશમાં પહોંચતો કરવાનો છે, એને વિશ્વ મંત્ર બનાવવાનો છે. પહેલા ગાયત્રી માતા વેદ માતા હતા, આજે તેમને વિશ્વ માતા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ગાયત્રી માતા હવે દેવ માતા બની ગયા છે. માણસના રોમે રોમમાં દેવત્વ ઉતરી જાય એવી માતા એને દેવ માતા કહેવાય છે. ગાયત્રી મહામંત્ર આખા વિશ્વનો આધાર બનવા જઈ રહ્યો છે. એક નવી સંસ્કૃતિ વિકસી રહી છે, એક નવો સાર્વભૌમ ધર્મ બની રહ્યો છે. આખી દુનિયા એક જ કેન્દ્ર પર ભેગી થઈ રહી છે. હું તમને આ મહાપુરુષ ચરણમાં આ ધર્માનુષ્ઠાનમાં ભાગીદાર બનાવવા માટે આમંત્રણ આપું છું. મેં ઉજ્જવલ ભવિષ્યના સ્વપ્ન જોયા છે અને બધાને બતાવ્યા પણ છે. ભગવાન બધાને આનંદ અને ખુશી આપે છે. ગાયત્રી મહામંત્રના તત્વજ્ઞાનથી આ ધરતી પર સ્વર્ગ આવશે. તમે જોડાઓ, બીજાને પણ ગાયત્રી મહામંત્રમાં જોડો. આનાથી મોટી સમજદારી બીજી કઈ હોઈ શકે. બસ આજની વાત મારી સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 26 ફેબ્રુઆરી 1976. જય ગુરુદેવ.